काव्य सातनी प्रारंभिक माहिती मैं तमने आपी। हवे आपणे सुभाषित कुसुमानी जे आपणो काव्य नंबर सात छे एना श्लोक छे एनी विस्तृत समज अहीं आपुं छुं। तो सौ प्रथम पहलो श्लोक जोईए। सद्भिस्तु लीलया प्रोक्तम शिलालिखितम अक्षरम असद्भिः सपथेन प्लस अपि जले लिखितम अक्षरम। सद्भिहि अहीं स नो विसर्ग थई जाय छे। सद्भिहि एटले के सज्जनों द्वारा, तू एटले तू, लीलया एटले के रमत में, प्रोक्तम एटले कहेलू, शिला लिखितम अक्षरम शिला पर लखेला अक्षरों समान छे अथवा अक्षर रूप छे। असद्भिहि दुर्जनों वड़े सपथेन वत्ता अपि अहीं संधि छे सौगंध वड़े पण कहेलू जले एटले के पाणी में लिखितम वत्ता अक्षरम अहीं पण संधि छे लखेला अक्षरों समान छे। आखा श्लोकनो गुजराती आपणे फरी जोईए। सज्जनों वड़े रमत में कहेलू वचन शिला पर लखेला अक्षर रूप छे ज्यारे दुर्जनों वड़े सौगंधपूर्वक कहेलू पण पाणी में लखेला अक्षर रूप छे। बीजो श्लोक। सेवितव्यो महावृक्षः फलच्छाया समन्वितः यदि देवात् फलं नास्ति छाया केन निवार्यते। अहीं आपणे आ श्लोकनो अन्वय पाछळथी लेवानो छे। फलच्छाया समन्वितम एटले के फळ अने छायाथी युक्त महावृक्षः एटले के मोटा वृक्षनुं सेवितव्यो एटले के सेवन करवुं जोईए। स्वर संधिनो एक नियम छे अहीं ओ छे नो विसर्ग थई जशे परिणामे सेवितव्यः एटले के सेवन करवुं जोईए। यदि एटले जो देवात् एटले भाग्यवशात फलम नास्ति फळ न आवे तो पण छाया केन निवार्यते छाया ने कोण रोकी शके। परिवार जोईए। फळ અને છાયાથી યુક્ત અથવા તો સમન્વિત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ। જો ભાગ્યવશાત ફળ ન આવે તો છાયાને કોણ રોકી શકે અટકાવી શકે નિવારી શકે। આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ પ્રયોગ તમે કરી શકો છો। ત્રીજો શ્લોક જોઈએ। અહીંયા પણ આપણે એનો અન્વય પાછળથી લેવાનો છે। યથા એટલે જેમ મહતા એટલે ઘણા યત્નેન એટલે પ્રયત્નથી શિલા એટલે કે પથ્થરને શૈલે એટલે કે પર્વત પર આરોપ્યતે એટલે કે ચડાવવામાં આવે છે। શિલાનું આપણે શિલા કરશું તો પણ ચાલશે એટલે મોટો પથ્થર। જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે પરંતુ નિપાત્યતે એટલે પાડી દેવામાં આવે છે ક્ષણેનો અધઃ અધઃ એટલે નીચે ક્ષણેનો એટલે ક્ષણવાર પરંતુ ક્ષણવારમાં નીચે પાડી દેવામાં આવે છે તથા એટલે તેમ અહીંયા સંધિ છે તથા વત્તા આત્મા તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં સમજવું અથવા તો દોષની બાબતમાં છે। ફરીવાર જોઈએ। જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે પરંતુ ક્ષણવારમાં જ નીચે પાડી દેવામાં આવે છે તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં છે। ચોથો શ્લોક। ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ વત્તા અપિ ભયંકરઃ। અહીંયા સંધિ છે પ્રસાદઃ એટલે કૃપા અપિ એટલે પણ। ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા ક્ષણે રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા આનું પુનરાવર્તન થાય છે એટલે પહેલી લીટી છે એનું ગુજરાતી આ પ્રમાણે થશે। ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદ એટલે કૃપા અપિ એટલે પણ ભયંકર એટલે ભયંકર હોય છે। અહીંયા આપણે પુનરાવર્તન ન કરવું હોય તો આપણે એમ પણ કરી શકીએ કે ક્ષણે ક્ષણમાં રુષ્ટ અને ક્ષણમાં તુષ્ટ થનારા। ફરીથી આખો શ્લોક જોઈએ।
ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા, આમ ક્ષણે ક્ષણે રોષે ભરાતા અને સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે।